ગાંધીનું હું સુરેશ અવૈયા પૂજ્ય ગાંધી બાપુએ દક્ષિણ આફ્રિકામાં વકીલ તરીકે કરેલી સેવાની વાત કરીશ છેલ્લા બે દસકા દરમિયાન સૌથી પહેલો અને સૌથી લાંબા ગાળા સુધી અનુભવ થયો વકીલાતની આટી નાતાલ અને ટ્રાન્સવાલની નાનામાં નાની કોર્ટ કે નાનામાં નાના અધિકારીઓથી માંડીને છેક સુપ્રીમ કોર્ટના કેસો સુધીનો અનુભવ હતો એમાંથી ગાંધીજી જે પાઠ શીખ્યા તેનો ઉલ્લેખ તેમણે પોતાની આત્મકથામાં જ કર્યો છે કોર્ટમાં જેટલા કેસોમાં એ ગયા એના કરતાં ઘણા વધારોમાં વધારે કેસોમાં એમણે બંને પક્ષોને સમજાવીને ઘરમેળે સમાધાન કરાવ્યું જ્યાં કોર્ટમાં જઈને લડ્યા તેમાં કેટલા કેસોમાં એ જીત્યા અને કેટલાકમાં હાર્યા આ મોટા ભાગના અનુભવી વકીલો વકીલોમાં થતું જ હોય છે પણ ગાંધીજીની બાબત પરિણામોથી એક સામાન્ય વાત અલગ હતી કે નીચલી કોર્ટમાં ગાંધીજી મોટે ભાગે હાર્યા હતા અને ઉપલી કોર્ટમાં જીતતા હતા પણ નીચલી કોર્ટમાં લડતી વખતે તેઓ એવી માંગણી કરતા કે જેથી ઉપલી કોર્ટમાં જવાનો અને ત્યાં જીતવાનો માર્ગ મોકળો રહે સુપ્રીમ કોર્ટમાં કે નીચલી કોર્ટમાં હારવાનું મુખ્ય કારણ ત્યાંના કાયદાઓમાં રંગ દ્વેષનું તત્વ સમાયેલું હતું એ હતું વળી ન્યાયાધીશોમાં પૂર્વગ્રહો પણ કામ કરતા દરેક ખટલો લડતી વખતે ગાંધીજીએ રંગ દ્વેષની વ્યવસ્થા સામે મોરચો માંડવાનો સંકલ્પ દઢ કરતા જતા હતા રંગદ્વેષ સામેના સંખ્યાબદ્ધ મોરચાઓ કા ગાંધીજીએ જાતે માંડ્યા કા સંજોગો એમણે એ મોરચા સુધી લઈ ગયા તેથી ગાંધીજીને પહેલાં દક્ષિણ આફ્રિકાના ચાર દેશોમાંથી બે દેશોના અને પાછળથી આખા યુનિયનના અનેક મુત્સદીઓ સાથે પનારો પડ્યો નાનપણમાં કાઠિયાવાડના ત્રણ રજવાડીમાં એમણે મુત્સદગીરી જોઈ હતી એ અનુભવ દક્ષિણ આફ્રિકામાં કામ લાગ્યો જોકે દક્ષિણ આફ્રિકાની મુત્સદગીરી થોડી અલગ હતી આ બે દાયકામાં ગાંધીજીએ સામ્રાજ્યવાદને અંકુરિત થતો પલ્લવિત થતો પુષ્પિત થતો અને ફળ દેતો જોયો હતો તેથી તેની લાક્ષણિકતાઓને અંદરથી સમજવાનો મોકો મળ્યો દક્ષિણ આફ્રિકાના મુત્સદી તરીકે મિલનર અને સ્ટમસ બ્રિટિશ સામ્રાજ્યના હિન્દના પ્રતિનિધિ તરીકે કરજન અને સામ્રાજ્યના પ્રતિનિધિ તરીકે ચેમ્બરલેન જોડે સંપર્ક થવો એ પોતે જ એક અસાધારણ અનુભવ હતો આગળ ઉપર ભારતમાં એમણે બ્રિટિશ મુસ્તદીઓ જોડે બાથ પીડવાની હતી બે દાયકાના દક્ષિણ આફ્રિકાના અનુભવો એમણે આગળ ભારતમાં ખૂબ જ ઉપયોગી સિદ્ધ થવાના હતા અસ્તુ